કલમને મળ્યો અવાજ. નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે 9 ડિસેમ્બર સોમવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લ. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાતમાં દારૂબંધી હંમેશા શંકાસ્પદ રહી છે. ડ્રાય સ્ટેટ હોવા છતાં રાજ્યમાં દારૂનો વ્યાપાર ધમધોકાર ચાલે છે. વિપક્ષ આ મુદ્દે અવારનવાર રાજ્ય સરકારને ઘેરી લે છે. આજે વિધાનસભામાં સરકારે રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં પકડાયેલા દારૂની વિગતો આપી હતી. ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં કુલ ₹252 કરોડનો દારૂ ઝડપાયો છે. સ્થાનની દ્રષ્ટિએ સૌથી વધુ વિદેશી દારૂ સુરતમાંથી ઝડપાયો છે. સુરતમાંથી 14 કરોડ કરતાં પણ વધુ કિંમતનો વિદેશી દારૂ પકડાયો છે. કિંમતની દ્રષ્ટિએ સૌથી વધુ વિદેશી દારૂ અમદાવાદમાંથી ઝડપાયો છે. અમદાવાદમાં છેલ્લા 2 વર્ષમાં 25 કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો છે. પાટનગર ગાંધીનગરમાંથી પણ 11.5 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો છે. જામનગર જિલ્લામાં 2,26,19,415 રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો છે. જામનગર જિલ્લામાં દેશી વિદેશી દારૂ તથા બિયર સહિત 2,57,00,000થી વધુનો દારૂ ઝડપાયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 3,46,00,000થી વધુનો વિદેશી દારૂ પકડાયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 3,72,85,300 રૂપિયાનો દારૂ પકડાયો છે, જેમાં દેશી વિદેશી દારૂ તથા બિયરનો સમાવેશ થાય છે. આમ સમગ્ર હાલારમાંથી કુલ 6 કરોડની કિંમતનો દારૂ ફક્ત 2 વર્ષમાં પકડાયો છે. બિનસચિવાલય પરીક્ષા કૌભાંડ સહિતના મુદ્દે કોંગ્રેસ આક્રમક બની છે. આજે ગુજરાત કોંગ્રેસે વિધાનસભા તરફ કૂચ યોજી હતી. વિધાનસભાનો ઘેરાવ કરવા યોજાયેલી કૂચને પોલીસે અટકાવી હતી. કૂચ પર વોટર કેનનથી પાણીનો મારો કરવામાં આવ્યો હતો. પોલીસ સાથે કોંગી નેતાઓની ઝપાઝપી પણ થઈ હતી. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના કપડાં ફાટી ગયા હતા. બાદમાં તેઓ એ જ હાલતમાં વિધાનસભા પહોંચ્યા હતા. આ કૂચમાં જોડાવા જામનગરમાંથી પણ કોંગી આગેવાનો રવાના થયા હતા, પરંતુ જામનગર પોલીસે તેમની અટકાયત કરી હતી. NSUIના સ્થાનિક કાર્યકર્તાઓની પણ જામનગર પોલીસે અટકાયત કરી હતી. ગૃહમંત્રી અમિત શાહે આજે સંસદમાં નાગરિક સંશોધન બિલ રજૂ કર્યું હતું. બિલની તરફેણમાં 293, જ્યારે વિરોધમાં 82 મતો પડ્યા હતા. લોકસભામાં બિલ પસાર થયા પછી રાજ્યસભામાં પસાર કરવું પડશે. વિપક્ષોએ બિલનો ભારે વિરોધ કર્યો હતો. ભાજપ ધર્મના આધારે નાગરિકો વચ્ચે ભેદભાવ કરવા બિલ લાવી રહી છે, એવો આરોપ વિપક્ષો દ્વારા લગાડવામાં આવી રહ્યો છે. ગુજરાત રાજ્ય રેવન્યુ કર્મચારી મંડળ આજથી હડતાલ પર ઉતર્યું છે. રેવન્યુ કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે. જામનગરમાં પણ લાલ બંગલા પાસે રેવન્યુ કર્મચારીઓએ ધરણા કર્યા હતા. બાઇક રેલી કાઢી કલેક્ટરને આવેદન પણ પાઠવવામાં આવ્યું હતું. જામનગરમાં નેવી દ્વારા હાફ મેરાથોન દોડ યોજાઈ હતી. નેવી તથા જામ્યુકાના પદાધિકારીઓએ દોડવીરોને લીલી ઝંડી આપી હતી. દોડમાં કુલ 3,000થી વધુ સ્પર્ધકોએ હર્ષભેર ભાગ લીધો હતો. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.